नमस्कार वाला विद्यार्थी मित्रों, आज नो अभ्यासक्रम लेक्चर 6 धोरण 8 विषय सामाजिक विज्ञान चैप्टर 3 भारतनु बंधारण। तो विद्यार्थी मित्रों, आजे आपरे नागरिक शास्त्र ऊपर अभ्यास करवानो छे। सौ प्रथम चैप्टर 1 इतिहास नु जोई गया, त्यार पछी चैप्टर 2 भूगोल नु जोई गया, अने हवे चैप्टर 3 ए नागरिक शास्त्र भारत नु बंधारण। तो विद्यार्थी मित्रों, आपरे नागरिक शास्त्र नी अंदर भारत नु बंधारण विषे आजना लेक्चर 6 नी अंदर आपरे एनो अभ्यास करवानो छे। तो आपरा चैप्टर 3 नो जे मथाळू छे ए भारत नो बंधारण। तो विद्यार्थी मित्रों, मन नी अंदर स्वाभाविक प्रश्न थशे के बंधारण एटले शुं, बंधारण कोने कहेवाय। तो विद्यार्थी मित्रों, बंधारण एटले देश ने चलावा माटे ना नीति नियमों कायदा कानून लेखित स्वरूप में लखवामां आवे एने एक दस्तावेज रूपे आपणे कही शकीए छीए। ए लेखित स्वरूपनी अंदर जे नीति नियमों कायदा ए आपणे एने बंधारण कही शकीए छीए। तो विद्यार्थी मित्रों, भारतनु बंधारण एक लेखित स्वरूपनी अंदर देश ने चलावा माटे केटलाक नीति नियमों नो उल्लेख करवामां आव्यो छे। नीति नियमों तो होवा जोईए विद्यार्थी मित्रों, नीति नियमों वगर तो आपणो संचालन करवू मुश्किल पड़े छे। तो एना माटे तमने આગળ આપણે જોઈએ કે હેલી, પ્રિયાંશી અને સચિન આ ત્રણેય બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે ઘરમાં ટીવી જોઈ રહ્યા છે। ટીવીની અંદર વિદ્યાર્થી મિત્રો 2011નો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, અને વર્લ્ડ કપની અંદર પણ ફાઇનલ મેચ ચાલી રહી છે। હવે એ ફાઇનલ મેચ એ ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહી છે। ફાઇનલ મેચ હોય એટલે વિદ્યાર્થી મિત્રો, દિલના ધબકારા વધી જાય છે, આપણો દેશ જીતશે કે નહીં જીતે આવા મનમાં વિચાર આવે છે, એટલે એને આપણે દિલ ધડક કહી શકીએ છીએ। એ સમયે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન ધોનીની ફટકાબાજીથી આપણા ભારત દેશે શ્રીલંકા સામે વિજય પ્રાપ્ત કર્યો અને 2011નો વર્લ્ડ કપ જીતી લીધો। એટલે હેલીના મનની અંદર પ્રશ્ન થયો કે મમ્મી, આ અગાઉ પણ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું, કે બંને દેશો વચ્ચે ટાઈ પડી હતી, તો મમ્મી ટાઈ કોને કહેવાય? તો હેલીની મમ્મી નીતાબેને હેલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જો બેટા, ક્રિકેટ એ ભારત દેશની લોકપ્રિય રમત છે, અને લોકપ્રિય રમત છે એટલે કોઈ પણ રમત આપણે રમવા જઈએ એટલે એના નીતિ નિયમો તો હોવા જ જોઈએ। તો નીતિ નિયમો ઘડવા માટે એક બોર્ડ નિમવામાં આવે છે, અને એ બોર્ડનું નામ છે ICC। આ બોર્ડે ક્રિકેટ રમતના કેટલાક નિયમો બનાવ્યા છે, અને નિયમો અનુસાર બંને ટીમ એટલે કે બંને દેશોની ટીમના ખેલાડીઓને આ નિયમો અનુસાર જ રમત રમવાની હોય છે। તો એ સમયે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બંને દેશના સરખા રન થયા હતા,
ને સરખા રન થતા નિયમ પ્રમાણે પરિણામ ન આવે એટલે એને ટાઈ કહેવામાં આવે. ટાઈ એટલે બંને ટીમના સરખા રન થાય એટલે એને ટાઈ કહેવાય છે. એટલે એમાં કોઈ દેશની જીત નહીં અને કોઈ દેશનો પરાજય નહીં, બંને ટીમ વિજેતા જાહેર કરાય. ક્રિકેટ સિવાય પણ અહીંયા આપણા દેશની બીજી અન્ય રમતો પણ છે. ફૂટબોલ, હોકી, કબડ્ડી આ બધી લોકપ્રિય રમત છે, પણ દેશની સૌથી વધારે લોકપ્રિય રમત એ આજના સમયની અંદર ક્રિકેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ખાલી એક રમત રમવા માટે જો આઈસીએ બોર્ડ નિમવામાં આવે અને એના નિયમો હોય, આ નિયમો આધારિત વ્યવસ્થિત રીતે બંને ટીમના ખેલાડીઓ રમતા હોય અને એ અનુસાર પરિણામ આવતું હોય, તો વિદ્યાર્થી મિત્રો આ તો એક રમત છે, પરંતુ આવડો મોટો વિશાળ દેશનો વહીવટ ચલાવવા માટે, એનું સંચાલન કરવા માટે નિયમોની તો જરૂર પડે જ ને. નિયમો વગર, નીતિ નિયમો વગર દેશનો વહીવટ શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે બંધારણની વ્યાખ્યા જે અહીંયા જે કહે છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે કેટલાક નિયમો હોવા જરૂરી છે. આવા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવાય છે. આ બંધારણ લેખિત સ્વરૂપમાં હોય છે. તો દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે બીજો પ્રશ્ન આપણા મનમાં ઉપસ્થિત થાય કે આમુખ કોને કહેવાય. આમુખ એટલે બંધારણની શરૂઆત, એટલે કે દેશના નીતિ નિયમોનું પાલન કરવા માટે જે નીતિ નિયમોની જે શરૂઆત છે એને આપણે આમુખ કહીએ. બંધારણ ઘડવાની શરૂઆત અને એના અમલ બનાવવાની શરૂઆત એ આમુખથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 3 ભારતનું જે બંધારણ છે એની આપણે પૂર્વ ભૂમિકા આ જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના મુદ્દા ઉપર જોવા જઈ રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશનું બંધારણ કઈ રીતે બન્યું, તો બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યો છો કે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. આ આધારસ્તંભ વિના બંધારણ શક્ય નથી. કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ આઝાદી પ્રાપ્ત થતાની સાથે એને બંધારણ ઘડવું જરૂરી છે. એટલે કે દેશના નીતિ નિયમો હોય તો જ દેશનો વહીવટ કે દેશનું સંચાલન થઈ શકે છે. તો દેશના બંધારણ વિના દેશનું તંત્ર સંચાલન શક્ય નથી. તો વિશ્વની અંદર, એશિયા ખંડની અંદર સૌ પ્રથમ આપણા દેશે આઝાદી પ્રાપ્ત કરી અને સ્વતંત્ર સત્તાની સાથે જ આપણે બંધારણની રચના કરી. તો સૌ પ્રથમ બંધારણની શરૂઆત 9 ડિસેમ્બર 1946 એની ઘડવાની શરૂઆત થઈ. આ બંધારણ ઘડવાની અંદર કેટલાક વિદ્વાન નેતાઓએ પણ મહત્વનો ફાળો આપેલો છે, જેવા કે જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ, શ્યામપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, આ બધા નેતાઓ, સાથે સાથે બીજી વિદેશી પ્રજાના નેતાઓએ પણ આપણને મહત્વનો ફાળો આપેલો છે. ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદી પણ બંધારણ સભાના પ્રતિનિધિ હતા. સાથે સાથે એ સમયની અંદર 2 મહિલાઓએ પણ વિશિષ્ટ ફાળો આપેલો છે બંધારણ ઘડવામાં, અને એ છે સરોજની નાયડુ તથા વિદ્યાલક્ષ્મી પંડિત. એ સમયની અંદર બંધારણ ઘડવામાં સૌ પ્રથમ 2 મહિલા સભ્યો હાજર હતા.
આપણા દેશનો બંધારણ ઘડનાર ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકર સાહેબ હતા. એ આંબેડકર સાહેબ એ બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ હતા અને આ બાબા સાહેબને આપણા દેશનું બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. બંધારણ ઘડવાની અંદર એ સમયની અંદર 166 જેટલી બેઠક હતી. 26 નવેમ્બર 1949 ના દિવસે આપણું બંધારણ પૂર્ણ થયું અને 26 જાન્યુઆરી 1950 થી આપણા દેશના બંધારણ અમલમાં આવ્યું. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના અધ્યક્ષ હતા, જ્યારે ડૉક્ટર B.R. આંબેડકર સાહેબ એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણની જરૂર શું? તો બંધારણ એટલે દેશના નીતિ નિયમોથી દેશનો વહીવટ અને સંચાલન કરવાનું છે. તો કોઈ પણ દેશનું શાસન બંધારણ વગર શક્ય નથી. બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે જ નહીં. બંધારણ એટલે દેશના નીતિ નિયમો કાયદા કાનૂનનું એક લેખિત સ્વરૂપ, જેને આપણે દસ્તાવેજ કહી શકીએ છીએ. આ જે આદર્શોનું સૂત્રબદ્ધ કરે છે. આપણા દેશની સરકાર કઈ રીતની હશે, આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે, એ બધું બંધારણ ઉપર આધારિત છે. આપણે આપણો ભારત દેશ એ લોકશાહી છે. આપણા મતથી આપણી મનપસંદ વ્યક્તિ ચૂંટાઈને આવે છે અને દેશની ગાદીએ બેસે છે અને દેશનો વહીવટ ચલાવે છે. પણ બહુમતીથી ચૂંટાઈને આવતા નેતાઓ સત્તાના નશામાં સત્તાનો દુરુપયોગ ન કરી શકે તે માટે બંધારણમાં એનો ઉપાય આપેલો છે. એટલે નેતાઓને સકંજામાં રાખવા માટે નીતિ નિયમો પણ હોવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશનું બંધારણ એ વિશ્વની અંદર સૌથી મોટામાં મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર 6 પૂરતું આપણે આટલો અભ્યાસ ક્રમ કર્યો છે. હવે આગળ નેક્સ્ટ ટાઈમ આપણે બીજા મુદ્દા ઉપર ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.